વેલકમ બેક અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસના લોકપાલની કસર કાઢી છે. ભાજપે કહ્યું છે કે લોકપાલ બિલ સિલેક્ટ કમિટીએ સૂચવેલા સુધારા બાદ જ પાસ થવું જોઈએ. જો ભારતીય જનતા પાર્ટી કી તરફ સે હમને પહેલે કહા થા, હમ ઉસકો એક બાર ફિર દોહરાતે હૈ કે ઇસકો ચર્ચા કરકે સોમવાર કો પારિત કિયા જાય. અગર સરકાર યા સરકાર કા કોઈ સહયોગી સદન કી કાર્યવાહી ચલને નહીં દેતા તો હમ ઇસે બિના ચર્ચા કે ભી પારિત કરને કો તૈયાર હૈ. અબ આપકી જબ વિદાઈ કા બહેન બાજા બજ ચુકા હૈ તો આપ જો હૈ વો એક રસ્મી બારાત લે જાને સે પહેલે યે સબ ચીઝે કરને કી ઓર દિખાને કી કોશિશ કર રહે હૈ. ઇસલિયે જો ભી સિલેક્ટ કમિટી કી રિકમેન્ડેશન્સ હૈ ઉસ રિકમેન્ડેશન્સ કે આધાર પર લોકપાલ બિલ પાસ હોના ચાહિયે. લોકપાલ અને જોગપાલ વિશે ચર્ચા ચાલી રહી છે અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ કે આપે જે પ્રમાણે કાયદાની વાત કરી, હું એમ પૂછતો હતો કે કાયદા શું અપૂરતા છે કે લોકપાલ બિલ લાવવાની જરૂરત પડી રહી છે? ના, કાયદા માટે પ્રિસાઇઝલી મારું જે જ્ઞાન છે થોડું ઘણું, એ પ્રમાણે હું કહી શકું કે ભ્રષ્ટાચાર નિવારણ વિરોધી કાયદો છે એ ઘણો મજબૂત છે. અપ્રમાણ સંપત્તિ ધારણ કરવી એના માટેનો કાયદો છે એ પણ પૂરતો છે. તકલીફ શું છે કે એનું લીગલ એન્ફોર્સમેન્ટ નથી, મતલબ રાજકીય ઈચ્છા શક્તિ નથી કે આવા કાનૂન. મેં હું તમને ઘણા બધા દાખલા આપું કે જેની અંદર એકચ્યુઅલ કરપ્શન લેતા રેડ હેન્ડેડ પકડાયા હોય, એ લોકોને કોર્ટે નિર્દોષ ઠરાયા હોય અને સરકારે ટ્રાયલ ચાલતા પહેલા નોકરી લીધા હોય. એક બહેનને મામલતદારનો કિસ્સો હતો, 50,000ની લાંચ લેતા પકડાયા, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેલમાં રહ્યા અને હજી તો ટ્રાયલ ચાલે પહેલા શી વોઝ રીઇન્સ્ટેટેડ ઇન ધ જોબ, એટલે એને નોકરીમાં પુનઃસ્થાપન કરવામાં આવ્યું. એટલે મારું કહેવાનું આ પણ ગુજરાત રાજ્યની વાત છે, એટલે કહેવાનો મુદ્દો શું છે કે લાંચ આપતા પકડાવ તો લાંચ આપીને છૂટી જાઓ. એટલે એ જે પ્રક્રિયા છે એની અંદર કાયદા એટલા બધા મજબૂત છે, પણ અને હું કહું છું આ લોકપાલ આવ્યા પછી પણ આ જ પ્રોબ્લેમ થવાનો કે એનું એન્ફોર્સમેન્ટ કોણ કરશે, હુ વિલ બેલ ધ કેટ. એક પેલી વાત ખબર છે આપણે કે બિલાડીને કોણ ઘંટ બાંધે. એટલે કાયદાઓ નબળા નથી, આ જે ઈચ્છા શક્તિ છે તે નબળી છે. અને બીજી વસ્તુ કે કદાચ આ બિલ આવશે તો મને જણાય છે કે પાછલી અસર નહીં આપી હોય, પીછું ફરિયાદી ઉપર ગુનો દાખલ કરવાની ધમકી હશે તો કોણ માણસ ફરિયાદ કરવા તૈયાર થશે? એટલે આ જે બધા એના ક્લોઝિસ છે. બીજું સીબીઆઈ છે, એના માટે આપણે જ, મેં તો કંઈ મેં કોઈ નિવેદન જ કર્યું, પણ મેં સાંભળ્યું છે કે સીબીઆઈને કોઈ પોપટ કર્યો હતો પાંજરાનો. હવે એક આ પોપટ ચાંદીના પાંજરામાં સોનાના પાંજરામાં જવાનો તો કે આ એમની વાત છે, મારો શબ્દ નથી, મારો પ્રયોગ નથી. તો હવે તમે સીબીઆઈ પાસે શું એક્સપેક્ટ કરો? અને મેં સીબીઆઈને કૌભાંડો કરતા જોઈ લીધે. મેં એક કેસમાં એવું જોયું હતું કે એક એટેમ્પ્ટ ટુ મર્ડર બાપુનગરમાં થયેલું અને મર્ડર થયું હતું, બીજું મર્ડર 15 દિવસ પછી એલિસ બ્રિજમાં થયેલું, બેનું ભેગું ચાર્જશીટ સીબીઆઈએ બનાવેલું હરેન પંડ્યાના કોર્ટ કેસમાં. બિલકુલ. હવે તમે વિચાર કરો, જો બે ગુના જુદા છે, જ્યોગ્રાફિકલ અંતર જુદું છે, તારીખ 15 દિવસની જુદી છે, તો એ હરેન પંડ્યાના કેસમાં બંનેનું સીબીઆઈએ જોઈન્ટ ચાર્જશીટ બનાવ્યું. જોઈન્ટ ચાર્જશીટ નાનો કોન્સ્ટેબલ ના બનાવે, સીબીઆઈ આ ભૂલ કરતી હોય તો આમાં શું શું કરશે એમને ખ્યાલ નથી આવતો. જી જી. દિલીપજી, આપને પૂછવા માંગીશ કે એસપીએ વિરોધ કર્યો છે, ભાજપને 4 જેટલા મુદ્દા પર વાંધો ઉઠાવી રહ્યું છે. અન્નાએ કહ્યું છે કે તે ઉપવાસ છોડશે જો બિલ પાસ થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે 2-3 મુદ્દા છૂટી ગયા છે તેમ છતાં સ્વીકાર્યું છે. શું મજબૂરી લાગી રહી છે આ કારણે? બિલકુલ મજબૂરી છે રાજભાઈ, વાત કરી કદાચ આ વખતે ગયા વખત જેટલું સમર્થન નથી મળ્યું. અને બીજું કે અલ્ટિમેટલી બધાના મુદ્દા સમાવીને એક બનાવવું, બિલ, એક કાયદો તૈયાર કરવો અશક્ય છે. કોઈના 2-3 મુદ્દા છોડો, રાહુલ ગાંધીએ કહ્યું 99% કહ્યું, બીજેપીને પણ 4 પોઈન્ટ ઉપર વાંધો છે. એસપીને જે એમાં અનામતનો મુદ્દો છે, સભ્યોમાં અનામત રાખવાનું છે, એમાં લઘુમતીઓને પણ સમાવવાની વાત છે, એનો વિરોધ છે. એટલે કોઈને 1-1, 2 પોઈન્ટ ઉપર વિરોધ છે. એટલે બધાને સંતોષ આપવો શક્ય નથી, બધામાંથી જે કોમન નીકળે છે એ પાસ કરવાની કોશિશ છે. બીજું અલ્ટિમેટલી એક આપણે એવી દલીલ કરી શકીએ કે અલ્ટિમેટલી અમલ કરો ને, કાયદા તો છે, શું કામ નવો કાયદો બનાવો છો? પણ સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે અલ્ટિમેટલી એક કાયદો તો લાવો, અમલ કરવા વાળી વાત પછી આવે છે. અમલ કરવાની ઈચ્છા હશે પણ કાયદો નહીં હોય અને કોઈ મજબૂત જોગવાઈ નહીં હોય તો અમલ પણ નહીં થઈ શકે. એટલે અમલની વાત તો પછી આવવાની છે, પણ એકવાર કાયદો પસાર કરો. બીજી જે સીબીઆઈનો હમણાં ઉલ્લેખ થયો, એમાં સીબીઆઈને મૂકવાની વાત છે, લોકપાલની નીચે કામ કરશે, પણ એનું એડમિનિસ્ટ્રેશન છે એનું શું, એની સ્પષ્ટતા નથી. એડમિનિસ્ટ્રેશન મતલબ કે કોઈ સીબીઆઈ ઓફિસરની ટ્રાન્સફર કરવી હોય તો લોકપાલ કરશે કે આજે જે રીતે થાય છે એ રીતે વડાપ્રધાનનું કાર્યાલય કરશે? જો વડાપ્રધાનનું કાર્યાલય એની બદલી કરવાનો હોય તો લોકપાલ નીચે એની કામ કરવા, લોકપાલ એને કેસ સોંપે સીબીઆઈને, તો એનો કોઈ મતલબ નથી. સીબીઆઈની સહાયતાનો મુદ્દો પણ હજી ઉભો છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે અને અમલનો મુદ્દો ઉભો રહેવાનો છે, પણ મને લાગે છે કમસે કમ એક કાયદો પસાર થાય પછી આપણે અમલનો પણ વિચાર કરી શકીએ. બિલકુલ. રુઝાન, આપણે પૂછવા માંગીશ કે આમ આદમી પાર્ટી આ વખતે અન્નાની સાથે નથી, પાર્ટીએ વધુ કડક કાયદાની માંગણી કરી હતી,
દિલ્હીમાં પાર્ટી મજબૂત બની એટલે હવે કોંગ્રેસ ઉતાવળી બની છે બિલ પાસ કરાવવા, શું લાગે છે આપને? એ તો 100% સાચી વાત છે કે આમ આદમી એટલે આમ આદમી પાર્ટી એટલે દિલ્હીમાં સ્ટ્રોંગ બની, કારણ કે એ લોકો પીપલ વોન્ટેડ કે નાઉ ધેર ત્રાસી ગયા છે કરપ્શન થી, ત્રાસી ગયા છે જે રીતે ડિફરન્ટ પોલિટિકલ પાર્ટીઝ રમાડી રહી છે લોકોને અને લોકો બેસીને તમાશો જોઈ રહ્યા છે, લોકો ત્રાસી ગયા છે, એટલે ધેટ વોઝ ધ રીઝન કે આમ આદમી પાર્ટી સક્સેસફુલ ગઈ. હવે જે બીજા નાઉ ધ બીજેપી એન્ડ કોંગ્રેસ હેવ અન્ડરસ્ટુડ ધ પલ્સ ઓફ ધ પીપલ, જે કે લોકોની નાડ જાણી છે અને ખબર છે કે હવે દેવ ટુ પ્લે ટુ ધ ગેલેરી, અગર એ લોકો જે માંગે છે નહીં આપશે તો ઇન ધ 2014 ઓલસો એ લોકોના ચાન્સીસ ગ્રીન થઈ જશે, બ્લિક થઈ જશે. એક મિનિટ પતાવવા દો. હા, એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે એટલા માટે ધે સેડ કે ચલો આપણે પાસ કરીએ. બીજી વાત કે જ્યારે લોકસભામાં પાસ થયું, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધેટ, ત્યારે એ કોંગ્રેસે અને એ લોકોએ એનું એ પ્રમાણે જ એ લોકોએ પહેલાથી બનાવ્યું હતું કે ધે વુડ બી સેફ એટ ઇટ. એટલે જ્યારે લોકસભા પાસ હોય એટલે હવે રાજ્યસભામાં એ લોકોના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર પાસ થઈ રહ્યું છે. અને ફોર માય ટેક આઉટ, એટલે કમિંગ બેક ટુ ધ આમ આદમી પાર્ટી, ધે કોલ ઇટ જોગપાલ બીકોઝ એ લોકોના જે સ્ટ્રિક્ટ ટર્મ્સ હતા તે નથી, હકીકત છે. પણ મેં જેટલું સ્ટડી કર્યું છે મને એટલા સ્ટ્રિક્ટ બી નહોતા લાગ્યા. એન્ડ કમિંગ બેક વોટ માય ટેક ઇઝ કે ધીસ ઇઝ લાઈક ના મામા કરતા કાના મામા સારા, સો લેટ અસ સ્ટાર્ટ વિથ સમથિંગ બીકોઝ આઈ અને એટલું ફ્રેન્કલી સ્પીકિંગ જેટલું મેં રીડિંગ કર્યું છે આ લોકપાલ બિલમાં એટલી બધી કંઈ ફ્લોઝ નથી એટલીસ્ટ. અને જેમ તમે કહેવાના કહો છો કે યસ ધેર આર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, લો પ્રિવેન્શન ઓફ કરપ્શનના બધા લો છે, પણ લોકોને ખબર નથી પડતી ક્યાં જવું. આ તો એક આખું ડિફરન્ટ બોડી બેસવાનું છે, એ ડિફરન્ટ બોડી પાસે તમે જઈ શકશો. ને અત્યારે જે રીતનું એનું 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 જે રીતનું જુવાડ કહેવાય એ રીતે લોકો હેઝ ધેટ કોન્ફિડન્સ કે ધીસ બોડી વિલ બી ડુઈંગ જસ્ટિસ ટુ ધેર થિંગ્સ. એન્ડ આઈ એમ શ્યોર મીડિયા બી ઉપર એની પર બેઠી હશે કે ભાઈ બરોબર થઈ રહ્યું છે કે નહીં, એના પર પ્રેશર હશે. એટલે આઈ એમ પ્રિટી શ્યોર, આઈ એમ વેરી હોપફુલ કે આના લીધે લેટ અસ એ જે જે રીતનું કરપ્શન થતું હતું એના કરતા ધેર કેન બી લિટલ લિટલ લેસ કરપ્શન, ધેર કેન બી મોર ટ્રાન્સપેરન્સી. એટલે આઈ એમ પ્રિટી શ્યોર ફોર દેટ. જી રાજેન્દ્રજી, આપે વાત કરી કે સીબીઆઈ જો લોકપાલની હેઠળ આવશે તો કોઈ પ્રોબ્લેમ થશે, સીબીઆઈની વાત કરીએ તો સીબીઆઈની કામગીરી લોકપાલ હેઠળ આવશે તે મુદ્દે પણ વિવાદ અને વિરોધ છે, તે શા માટે લાગી રહ્યો છે આપને? સ્પષ્ટપણે વાત એ છે કે સીબીઆઈને પપેટ ગણવામાં આવે છે. સીબીઆઈને જેની સૂચના આપવામાં આવે એ રીતે, કારણ કે આફ્ટર ઓલ ધે આર ઓલ આઈપીએસ ઓફિસર વિચ આર બીન ટ્રાન્સફર ફ્રોમ ધ રેગ્યુલર મેકમ, એ લોકોનું જે મેકમ છે એમાંથી એમને સીબીઆઈમાં પોસ્ટિંગ આપવામાં આવે છે. એટલે એ લોકોની જે જોબ છે અથવા એમના પ્રમોશન છે કે એમનું એ છે, સીબીઆઈનો જુદો ફોર્સ નથી, તો એ લોકો આમાં ટ્રાન્સફર થઈને આવે છે. એટલે એ લોકો કેન્દ્રના સીધા કંટ્રોલમાં છે, હોમ ડિપાર્ટમેન્ટના. એટલે તમે કોઈ પણ જુઓ તો સીબીઆઈની જે ચાલ છે ઇટ ઇઝ બીન ઓલવેઝ ગવન બાય ધ રૂલિંગ પાર્ટી. અને એવું નથી જ્યારે જ્યારે એનડી એટલે આના પહેલાંની વાજપેયીની સરકાર કે એનડીએની સરકાર કહેવાય ને, એ વખતે સીબીઆઈનો દુરુપયોગ એમણે કરેલો છે. એટલે સીબીઆઈનો દુરુપયોગ થતો આવે છે એ પ્રજાએ જોયું છે. એટલે આમાં ઇન્ડિપેન્ડન્ટ કામ થાય એ હું માનતો નથી કે થઈ શકે. અને બેને જે વાત કરી ના મામા કરતા કાણા મામા, આ તો મને આંધળા મામા દેખાય છે. અને કદાચ એ કહેતા કાણા તો કાણું શું કામ ચલાવીએ, આપણને જ્યારે ખબર છે કે આ બાળકને આ તકલીફ થાય તો પહેલેથી એને પ્રી નેટલ સર્જરી કરી જોઈએ, અને પ્રી નેટલ સર્જરી કરી સાચા બાળકને જન્મ આપીએ, યુટ્રસમાં પણ ઓપરેશન થઈ શકે છે. તો એ એ રીતે આ લોકપાલ બિલ સુધારવું છે. ખરેખર લાખો લોકોની અપેક્ષા છે, કરોડો લોકોની. તો અને ભ્રષ્ટાચારના તમે આંકડા જુઓ ને, તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં કેટલા મોટા કરોડોના પ્રમાણમાં ભ્રષ્ટાચાર, કોઈની મિલકત જપ્ત કરવાનું આમાં નથી લખ્યું. ધારો કે જે અપ્રમાણ સંપત્તિ ભેગી કરી, આપણા બચમાં કેસ જોયો માયાવતીનો, તો એ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ કદાચ રાજુભાઈ કદાચ મિલકતનું મને યાદ છે કદાચ એમાં છે ખરી જોવાય કે મિલકતોને પણ ટાંચમાં લઈ શકાય. અને બીજું સીબીઆઈનું ની કામગીરીનું મૂલ્યાંકન સીવીસી કરશે, એ પણ બહુ નવા એની વાત લાગે છે કે એનું સીવીસી છે એ સીબીઆઈની કામગીરીનું મૂલ્યાંકન છે, એવી પણ એક આ 74 પાનાના પહેલામાં એક ઉલ્લેખ છે. બિલકુલ. તો દિલીપજી, રાજેન્દ્રજી અને રુઝાનજી અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.